સીટુ દ્વારા જૂના બંદરના કર્મચારીઓના પ્રશ્ને ગુજરાત મેરીટાઈમ બોર્ડની સોસાયટી ખાતે દેખાવ કરતા પોલીસે અટકાયત કરી હતી. જૂના બંદરમાં વર્ષો સુધી કામ કરનાર 900 કર્મચારીને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે, જેમને ફરજ પર પરત લેવા અને તેમને હક હિસ્સો આપવા માટે સીટુ દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે, જેના અનુસંધાને સર્કિટ હાઉસ પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓના નિવાસસ્થાને રેલીના માધ્યમથી સૂત્રોચ્ચાર કરી કર્મચારીઓનો પ્રશ્ન હલ કરવાની માંગ કરતા પોલીસે તમામ દેખાવકારોની અટકાયત કરી હતી. બે પેઢીથી બંદરમાં કામ કરતા કામદારોને કામ ઉપર ચડાવતા નથી. આશ્ચર્યજનક રીતે આવી સીધી સાદી માગણી માટે સરકારી તંત્ર સંપૂર્ણપણે બેદરકાર બની ગયું છે, ધ્યાન આપતું નથી અને ઉલટાનું સામાન્ય ધરણાની મંજૂરી માગવામાં આવી હતી આજે મેરીટાઈમ બોર્ડ ઓફિસની સામે, તે મંજૂરીનો પણ ઇનકાર કરાયો છે. એનો અર્થ છે કે આ દેશના કોઈ પણ નાગરિકને પોતાનો અધિકાર કે પોતાની માગણી રજૂ કરવાનો અધિકાર પણ આ સરકાર રહેવા દેવા માગતી નથી. ચાલ બે પેઢીથી કામ કરતા મજદૂરોને છૂટા કરી દેવામાં આવે, કામ ઉપર ચડાવવામાં ન આવે, અને છતાં સરકારી તંત્ર અને ભાવનગરનું બંદર ખાતું કે જે સંપૂર્ણપણે બેદરકાર છે, એટલું જ નહીં પણ કોન્ટ્રાક્ટર સાગર્સ ડિવિડોર કંપની સાથે મળી ગયું છે, રોકડી કરે છે, અને એટલા માટે અમારો રોષ છે. અને જો અમે બહુ ધીરજપૂર્વક કામ મજદૂરોએ લીધું છે, પરંતુ જો પરિણામ ન મળે, કામ ઉપર ન ચડાવે, તો કોઈ મજદૂર 40 વર્ષ જૂનો હક જતો કરી શકે નહીં અને એની લડાઈ મોટી થશે.